गुड मॉर्निंग स्टूडेंट। आज आपणे एक अंग्रेजीनो नवो ज पॉइंट शीखवा जई रह्या छीए, जेनुं नाम छे प्रोनाउन। आना आगला जे विडियो हता एनी अंदर आपणे नाउन, जेन्डर वगैरेनो अभ्यास कर्यो। हवे आपणे आजे प्रोनाउन विशे शीखवाना छीए। तो के प्रोनाउन, प्रोनाउन एटले शुं? तो गुजरातीमां आपणे एने कहेशुं सर्वनाम। तो सर्वनामनो उपयोग कई रीते थाय छे? तो एना माटे विद्यार्थी मित्रों, जे जग्याए आपणे नामनो उपयोग करता होय अने ई नामनी जग्याए जे वापरवामां आवे छे एने सर्वनाम कहेवाय छे। अहींया आपणे જોઈએ તો કે રામ ઇઝ માય ફ્રેન્ડ, રામ મારો મિત્ર છે, રામ ઇઝ અ ગુડ બોય, રામ છે ઈ સારો છોકરો છે। તો અહીંયા તમે જોશો તો પહેલા વાક્યની અંદર પણ રામ છે અને બીજા વાક્યની અંદર પણ રામ છે। તો આ નામની જે વારંવારિતા છે, વારંવાર જે નામનો ઉલ્લેખ કરવો પડે છે એને દૂર કરવા માટે આપણે સર્વનામનો ઉપયોગ કરીએ છીએ। તો સર્વનામ છે એ નામના બદલે નામની જગ્યાએ વાપરવામાં આવે છે। તો આજે આપણે સર્વનામનો એક અભ્યાસ કરશું। તો સર્વનામની સમજતા પહેલા આપણે પર્સનલ પ્રોનાઉન્સ છે જેને આપણે પુરુષવાચક સર્વનામ કહીએ છીએ એનો આપણે અભ્યાસ કરશું। તો પુરુષવાચક સર્વનામની અંદર આપણે ત્રણ પ્રકારના પુરુષનો ઉપયોગ કરીએ છીએ, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન। ગુજરાતીમાં પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, એની અંદર બે પ્રકાર હોય છે, સિંગ્યુલર એટલે એકવચન અને પ્લુરલ એટલે બહુવચન। તો આપણે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, પહેલો પુરુષ એકવચનની અંદર આવે છે આઈ, એવી જ રીતે પ્લુરલ એટલે કે બહુવચન, ફર્સ્ટ પર્સન બહુવચનની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ વીનો। દાખલા તરીકે હું પોતે, જે વ્યક્તિ પોતે વાત કરતો હોય છે એ વ્યક્તિ પોતે પહેલો પુરુષ છે, ફર્સ્ટ પર્સન છે। દાખલા તરીકે હું પોતે મારી વાત કરું છું તો હું એ રીતનું વાક્ય બનાવીશ કે આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું। તો મેં મારી પોતાની જયારે વાત કરી છે તો હું પહેલો પુરુષ છું, અને પહેલો પુરુષ એક વચનનું જયારે હું વાક્ય બોલું છું ત્યારે હું આઈ નો ઉપયોગ કરું છું। એવી જ રીતે મારી સાથે બીજા જયારે શિક્ષકો ઉભા હશે ત્યારે હું પહેલા પુરુષના બહુવચન એટલે કે વી નો ઉપયોગ કરીશ। જેવી રીતે એમ કહીશ કે ભાઈ વી આર ટીચર, અમે શિક્ષકો છીએ। પછી આ થઈ પહેલા પુરુષની વાત, જે બોલે છે એ પહેલો પુરુષ છે, અને સામે જે સાંભળનાર કોઈ એક વ્યક્તિ છે તો એ મારા માટે છે, એ બીજો પુરુષ છે। જ્યારે એ વ્યક્તિનો મારે ઉલ્લેખ કરવો હશે ત્યારે હું સેકન્ડ પર્સન બીજા પુરુષનો ઉપયોગ કરીશ। એક વચનમાં પણ યુ અને બહુવચનમાં પણ યુ નો ઉપયોગ થાય છે। હવે ફર્સ્ટ પર્સન અને સેકન્ડ પર્સન આ બંને જ્યારે ભેગા થઈ કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરશે તો એને પર્સનલ પ્રોનાઉન ની અંદર થર્ડ પર્સન કહેવાય। થર્ડ પર્સન એટલે ત્રીજો પુરુષ, પ્રથમ પુરુષ અને બીજો પુરુષ આ બંને ભેગા થઈ કોઈ ત્રીજા વ્યક્તિની જ્યારે વાત કરતા હશે તો એને આપણે થર્ડ પર્સન કહેશું। હવે બને છે એવું કે ત્રીજા પુરુષની આપણે જે વાત કરીએ છીએ ઈ જે થર્ડ પર્સન છે એ જો પુરુષ હશે તો અમે હી થી વાક્ય બનાવશું, હી ઇઝ અ બોય, તે છોકરો છે। જો તે સ્ત્રી હશે તો અમે સી થી વાક્ય બનાવશું કે સી ઇઝ અ સ્ટુડન્ટ, તેની વિદ્યાર્થીની છે। પછી સામે અમે બીજી કોઈ વ્યક્તિની વાત કરતા હશું, તે વસ્તુ પ્રાણી કે કોઈ પદાર્થ હશે તો એના માટે અમે ઇટ નો ઉપયોગ કરશું। તો થર્ડ પર્સન માટે બહુવચનમાં ધે નો ઉપયોગ થાય છે, સામે પુરુષ વર્ગ છે એ જાજા પ્રમાણમાં હશે અને અમે એની વાત કરતા હશું તો અમે ધે થી વાક્ય બનાવશું। સ્ત્રી વર્ગ માટે બહુવચન હશે તો અમે એના માટે પણ ધે થી વાક્ય બનાવશું, અને કોઈ વસ્તુ પ્રાણી કે પદાર્થ જયારે બહુવચનમાં હશે ત્યારે પણ અમે એના માટે ધે નો ઉપયોગ કરશું। તો આ જે કોષ્ટક છે એ ખૂબ જ જરૂરી છે પ્રોનાઉન શીખવા માટે। હવે વિદ્યાર્થી મિત્રો, આગળ જે આપણે અભ્યાસ કરવાના છીએ એ પ્રોનાઉનના જે અમુક પ્રકારો છે કે જે આપણે આગળ ઉપર એના ઉપયોગમાં લેવાના છે। દાખલા તરીકે જે અંગ્રેજીના જે ખાસ પોઈન્ટ છે જેવા કે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, તેની અંદર ખાસ આપણે આ જે પ્રોનાઉનના પ્રકારો છે એનો આપણે ઉપયોગ કરવાનો આવશે। તો આ બેઝિક માહિતી છે
એનો આપણે ખાસ આજે અભ્યાસ કરશું. તો પ્રોનાઉન ના જે પ્રકારો છે એને આપણે સમજીએ. પ્રોનાઉન ના પ્રકારોમાં પહેલા આપણે જોઈએ તો છે સબ્જેક્ટિવ પ્રોનાઉન કે જે કર્તા તરીકે ઉપયોગમાં આવે છે. પછી પ્રોનાઉન નો બીજો પ્રકાર મેં અહીંયા લખ્યો છે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કે જે કર્મ તરીકે ઉપયોગમાં આવે છે. હવે સંબંધક સર્વનામ છે જેને આપણે કહીએ છીએ પજેસિવ પ્રોનાઉન, એને બે ફેઝમાં આપણે ઉપયોગ કરીએ છીએ. પજેસિવ પ્રોનાઉન છે એ એડજેક્ટિવ તરીકે વિશેષણ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ, અને પજેસિવ પ્રોનાઉન છે પોતે સ્વયં રીતે એકલા પણ કામ કરે છે. અને એક મેં અહીંયા પ્રકાર લખ્યો છે કે રિફ્લેક્સિવ પ્રોનાઉન, સ્વવાચક સર્વનામ, એને આપણે વિસ્તારથી વર્ણન કરીએ. તો પહેલું આપણે જોઈએ કે જે સબ્જેક્ટિવ પ્રોનાઉન છે એમાં આપણે જે આગળ પર્સનલ પ્રોનાઉન નો જે અભ્યાસ કર્યો એવા પ્રોનાઉન અહીંયા મેં લખ્યા છે આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. દાખલા તરીકે અહીંયા મેં એક્ઝામ્પલ લખ્યું છે આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું. તો અહીંયા કર્તાની જે છે એ પ્રધાનતા છે અને કર્તાને આપણે વર્ણન કરીએ છીએ. તો અહીંયા જે આઈ નો ઉપયોગ કર્યો છે આ સબ્જેક્ટિવ પ્રોનાઉન નું એક્ઝામ્પલ છે. વિદ્યાર્થી મિત્રો બીજું આપણે જોઈએ તો એ છે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કે જેમાં કર્મની પ્રધાનતા રહેશે. અહીંયા મેં એક એક્ઝામ્પલ લખ્યું છે કે ભાઈ રામ વોઝ વિથ મી, રામ મારી સાથે હતો. તો હું પોતે અહીંયા જો કર્મ તરીકે કામ કરું છું, રામ મારો મિત્ર છે અને એ મારી સાથે છે, તો હું પોતે અહીંયા કર્મ તરીકે કામ કરું છું. ત્યારે આપણે સર્વનામનો જે ઓબ્જેક્ટિવ પ્રકાર છે જે કર્મ તરીકે ઉપયોગમાં આવે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. રામ વોઝ વિથ મી, રામ મારી સાથે હતો. તો અહીંયા બે પ્રકાર આપણે શીખ્યા. જો આઈ નું છે એ ઓબ્જેક્ટિવ મી થાય, વી નું અસ, યુ નું યુ, હી નું હિમ, સી નું હર, ઇટ નું ઇટ અને ધે નું ધેમ થાય છે. એવી જ રીતે સંબંધક સર્વનામ પજેસિવ પ્રોનાઉન છે એના બે બંને જે ફેઝ મેં લખ્યા છે, બંને જે તબક્કા લખ્યા છે એને આપણે સમજીએ. અહીંયા મેં બે એક્ઝામ્પલ લખ્યા છે કે ભાઈ ધીસ ઇઝ માય બુક, આ મારી બુક છે. તો કોઈ વસ્તુ છે એની ઉપર આપણે માલિકીનો જે હક જમાવીએ છીએ, હકની વાત કરીએ છીએ, ભાઈ આ મારી બુક છે, તો એના માટે આપણે પજેસિવ પ્રોનાઉન નો ઉપયોગ થાય ધીસ ઇઝ માય બુક. હવે અહીંયા પજેસિવ પ્રોનાઉન છે એ વિશેષણ તરીકે છે અહીંયા, અને પજેસિવ પ્રોનાઉન છે એ સ્વયં પોતે એકલું કામ કરે છે. તો બંનેમાં ફરક એટલો છે કે જ્યારે પજેસિવ પ્રોનાઉન ની પાછળ કોઈ નામ જોડેલું હોય, વસ્તુનું નામ, ત્યારે એ સ્વયં પજેસિવ પ્રોનાઉન એકલું કામ કરતું નથી, પણ એની પાછળ વસ્તુઓનું નામ જોડવામાં આવે છે ત્યારે એનો ઉપયોગ વિશેષણ તરીકે થાય છે કે ધીસ ઇઝ માય બુક. અહીંયા મેં લખ્યું છે કે પજેસિવ પ્રોનાઉન જે એડજેક્ટિવ વિશેષણ તરીકે કામ કરે છે એના એક્ઝામ્પલ મેં લખ્યા છે અહીંયા. તો આઈ નું જે પજેસિવ એડજેક્ટિવ છે એ માય થાય, વી નું અવર, યુ નું યોર, હી નું હિઝ, સી નું હર, ઇટ નું ઇટ્સ અને ધેર નું ધેર. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સંબંધક સર્વનામ જ્યારે એકલા ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે આપણે આ સંબંધક સર્વનામના આ રૂપોનો બીજા તબક્કાનો ઉપયોગ કરવાનો છે. એની અંદર આપણે જોઈએ તો બંનેમાં ફરક એટલો છે કે ધીસ ઇઝ માય બુક, આ મારી બુક છે, અહીંયા બુકની આગળ માય લખેલું છે એટલે પોતે સ્વયં એકલું પજેસિવ પ્રોનાઉન છે એ કામ કરતું નથી. તો બીજા વાક્યની અંદર જોશો તો ધીસ બુક ઇઝ માઇન, તફાવત એટલો છે કે આ બુક મારી છે, અહીંયા પજેસિવ પ્રોનાઉન છે એ સ્વયં પોતે એકલો કામ કરે છે અને જે આપણે વસ્તુનું નામ લખ્યું છે તે આગળ ઉપર છે. તો બંનેમાં જ્યારે પજેસિવ પ્રોનાઉન નો ઉપયોગ વસ્તુની પહેલા આપણે કરીએ છીએ અથવા તો કોઈ વસ્તુની સાથે આવે છે ત્યારે આપણે સંબંધક સર્વનામ વિશેષણનો ઉપયોગ કરવાનો છે, અને જ્યારે એ એકલું કામ કરે છે ત્યારે આપણે આ બીજા તબક્કાનો ઉપયોગ કરવાનો છે. બંનેમાં ફરક આટલો છે. પછી અહીંયા મેં પ્રોનાઉન નો એક પ્રકાર લખ્યો છે સ્વવાચક સર્વનામ, રિફ્લેક્સિવ પ્રોનાઉન. રિફ્લેક્સિવ પ્રોનાઉનમાં એવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ
પોતે પોતાની રીતે પોતાની જાતે ઈ કામ કરશે તો એના માટે આપણે ઈ રિફ્લેક્સિવ પ્રોનાઉન નો ઉપયોગ કરવાનો છે આઈ છે તો એનું માયસેલ્ફ થાય છે વી નું અવર સેલ્ફ ઇઝ યુ માટે છે યોર સેલ્ફ ઇઝ હિમ માટે હિમસેલ્ફ હર નું હરસેલ્ફ ઇટ નું ઇટસેલ્ફ ધેમ નું ધેમ સેલ્ફ ઇઝ તો ઈ વ્યક્તિ પોતે કામ કરશે એટલે સ્વવાચક સર્વનામ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધું છે કે હી વોઝ સિંગિંગ હિમસેલ્ફ તે પોતાની રીતે અથવા પોતાની જાતે જ ગાઈ રહ્યો હતો તો એ વ્યક્તિ પોતાની રીતે કામ કરે છે એવું વાક્ય જ્યારે આપણે દર્શાવવું હશે ત્યારે આપણે પ્રોનાઉન ના રિફ્લેક્સિવ પ્રોનાઉન જે પાર્ટ છે એના શબ્દોનો ઉપયોગ કરવો પડશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રોનાઉન નો પોઈન્ટ પર વ્યવસ્થિત રીતે એનો અભ્યાસ કર્યો છે અને એ તમે જે બુક બનાવી છે એ બુકની અંદર સરસ અને વ્યવસ્થિત રીતે બુકની અંદર આ પ્રોનાઉનની જે સમજ છે એ તમારે ઉતારવાની છે અને વ્યવસ્થિત પાછો એનો અભ્યાસ કરવાનો છે થેન્ક યુ વેલકમ